છેલ્લા 17 વર્ષથી ભાઈ આ ઘૂઘરા બનાવીને ખવડાવે છે લોકોને. અને બીજું આપણે શું શું રાખીએ છીએ? બીજું જામનગરી દહીં કચોરી બનાવીએ છીએ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને અત્યારે રાજકોટ ફૂડ સિરીઝ ચાલી રહી છે અને હું રાજકોટના એક આટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છું અને આ આટિકા મેઇન રોડ કહેવાય અને ત્યાં આગળ આવ્યો છું ગિરિરાજ ઘૂઘરામાં. છેલ્લા 17 વર્ષથી ભાઈ અહીંયા ઘૂઘરા બનાવીને ખવડાવે છે લોકોને અને શું ભીડ જામી છે તમને બતાવું કઈ રીતના બનાવે છે અને ટેસ્ટમાં કેવો હોય એ પણ તમને જણાવું. ચાલો શરૂ કરીએ. આ કેટલામો ગાણો છે મોટા ભાઈ? બસ લાસ્ટ લાસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે આમ ટૂંકમાં વહેલું થાય. 7-8 ના ગાળાની આસપાસ ત્યાં પૂરું. અમારે અહીં પાર્સલનું થોડુંક વધારે હોય છે. એમ શું નામ તમારું? મારું નામ લલિતગીરી ગોસ્વામી. લલિતભાઈ, આપણે કોઈ બીજી બ્રાન્ચ ખરા? બે ગોંડલ રોડ પર છે મારા શાળાની છે ગિરિરાજ ઘૂઘરા, એક સોમનાથમાં છે. અચ્છા, સોમનાથ એટલે જામનગરી દહીં કચોરી બનાવીએ છીએ. દહીં કચોરી અને દહીં સમોસા અને પ્લસ 5 જાતના કઠોળ ના સમોસા બનાવું છું. કઠોળ ના સમોસા? ઉનાળામાં દહીં સમોસા જે ગ્રાહક વધારે માંગે ને એ ઉપરાંત પછી ઉનાળામાં દહીં વડા પણ હોય છે મારે. બરાબર. એટલે આમાં લલિતભાઈ સૌથી વધારે ઉઘરા પછી બીજી આઈટમ કઈ છે કે જે લોકો પસંદ કરે ખાવાની? વધારે દહીં સમોસા. દહીં સમોસા ઓકે. આ દહીં સમોસામાં ચટણી બધી પેલા ઉમેરી. આ ખજૂરની ચટણી છે. તીખી, ખાટી, મીઠી, સ્વીટ દહીં સ્વીટ આવે આમાં દહીં. અને સેવ પ્લસ ઉપર મસાલા દાણા. મસાલાવાળા દાણા. આની શું કિંમત હોય? 35 રૂપિયા. 35. તમારે આ બધી ચટણી ઉમેરવાની પછી સેવ ને દાણા. દહીં સેવ અને દાણા. દહીં સેવ દાણા. ખાલી લાલ લાલ ને લીલી આપણે મરચી નથી વાપરતા. થઈ જા ઓકે. રનિંગ મરચું જ વાપરું છું. ઓકે. એટલે અહીંયા બધું ઓલું તીખાસ વાળું ઓછું હોય? ઓછું હોય છે. ઓકે. આપણી ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે. 25 રૂપિયા કિંમત છે અને 3 નંગ અંદર આવે છે ઘૂઘરાના. અને લગભગ આ એરિયામાં બહુ જૂના છે ભાઈએ કીધું 17 વર્ષથી આ લાઈનમાં છે. અને આપણે તીખી ને લીલી ચટણી નખાવી છે. ઘણા લોકોને પીળી ચટણી લાગતી હોય, પીળી નથી લીલી છે જે રાજકોટની ખાટી ચટણી આવે. રાજકોટ ફેમસ ચટણી કહેવાય. બીજી છે લસણની ચટણી અને લાલ મરચાંની ચટણી મિક્સ. અને ત્રીજી ચટણી જે મીઠી હોય સ્વીટ એ અહીંયા ગોળની ચટણી બનાવવામાં આવે છે. એ આપણે ઉપરથી નથી નખાવી. જેને મીઠું એકદમ પસંદ હોય એ ગોળની ચટણી ઉપરથી નખાવી શકે. હું આ એરિયામાં આવ્યો લગભગ 3-4 જગ્યાએ મેં નાસ્તો કર્યો છે. બધી જગ્યાએ ખરેખર મજા આવી છે. આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે ત્યાં ઓમ શું છે કે બધો એક કારખાનાનો એરિયા કહેવાય. એટલે મજૂર વર્ગ બી અહીંયા લોકો કામ કરતા હોય તેને આવું સ્ટ્રીટ ફૂડ ખાવું વધારે પસંદ હોય. વડાપાઉં, ઘૂઘરા, સમોસા તો અહીંયા બધા ખાવાનું બહુ સારું મળે. અહીંયા તમે આગળ જોયું સમોસા, કચોરી બધું દહીં નાખીને બનાવે છે. એ સૌથી વધારે મજા આવે આપણને ઉનાળાના ટાઈમમાં ગરમીમાં. એટલે અત્યારે મેં એ ઓર્ડર નથી કર્યો. બાકી છાશ બી મળે છે, 10 રૂપિયાની કિંમત છે. છાશ બી પૂરી થઈ ગઈ છે અત્યારે. અને મને આમ જોઈએ તો સૌથી વધારે ઘૂઘરા વધુ પસંદ છે. એટલે હું
ક્યાંય ચાન્સ ન મૂકું ઘૂઘરા ખાવાનો, બીજું કાંઈ ટ્રાય કરું કે ન કરું, આ તો કરું જ. જો રાજકોટના કોઈ હોય ને આટીકામાં જો કોઈ કારખાનાવાળા હોય, કોઈ જોબ કરતા હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. આ જગ્યાએ અમને ઘૂઘરા ખાધા છે કે નહીં એ પણ મને જણાવજો. મને મજા આવી અહીંયા નાસ્તો કરવાની, અને હું આગળ કન્ટિન્યુ કરું. વિડીયોને અહીંયા વિરામ આપીશ. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક આપી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.